આતંકવાદીઓને પકડી પાડવામાં આવ્યા છે. અમદાવાદમાં આઈએસના 4 આતંકવાદીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. અમદાવાદમાં હુમલાનો આતંકીઓનો પ્લાન હતો. અમદાવાદમાં આતંકી ષડયંત્ર નિષ્ફળ કરવામાં આવ્યું છે. ગુજરાત એટીએસને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. તો આતંકીઓના જે દ્રશ્યો ફોટા પણ સામે આવ્યા છે, એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપને ફોટોઝ બતાવી રહ્યા છીએ. અમદાવાદમાં આતંકી ષડયંત્ર નિષ્ફળ થયું છે. ઇસ્લામી સ્ટેટના 4 આતંકીઓની, તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેઓ શ્રીલંકાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. જે 4 આતંકીઓ જે છે તેઓના ફોટોઝ જે છે તમે જે 24 કલાક પર એક્સક્લુઝિવ જોઈ રહ્યા છો. આ 4 વ્યક્તિ તે છે, આ 4 આરોપીઓ તે છે, આ 4 આતંકવાદીઓ છે કે તેઓ દ્વારા અમદાવાદમાં હુમલાનો પ્લાન કરવામાં આવ્યો હતો. અને તેઓએ હુમલાનો પ્લાન કર્યો હતો. જે રીતે અષાઢી બીજ આવી રહી છે અને ખાસ કરીને જે રીતે ચૂંટણીનું પરિણામ આવી રહ્યું છે અને આતંકીઓ ઝડપાયા છે, વધુ વિગતો સાથે ઉદય જોડાઈ ચૂક્યા છે. જી ઉદય, જે રીતે 4 આતંકીઓને ઝડપી પાડવામાં આવ્યા છે ગુજરાત એટીએસ દ્વારા, શું છે વધુ વિગતો? બંસીજો, વાત કરવામાં તો ગુજરાત એટીએસને 2 મહિના પહેલા એક માહિતી મળી હતી, ઇનપુટ મળેલો હતો કે ગુજરાતની અંદર જે છે આતંકીઓ ગતિવિધિ થવાની શક્યતાઓ છે અને અમુક આતંકીઓ જે છે ગુજરાતમાં પ્રવેશી શકે છે. આ માહિતીના આધારે તે છેલ્લા ઘણા સમયથી ખરાઈ ચાલતી હતી અને એની પર વર્કઆઉટ કરવામાં આવી રહ્યું હતું. ત્યારે અંતે જે છે ગઈ રાત્રે ગુજરાત એટીએસને માં સફળતા મળી છે. અમદાવાદ એરપોર્ટ ઉપરથી 4 શ્રીલંકન નાગરિક જે છે જે આઈએસઆઈ સાથે જોડાયેલા હતા તેમની ધરપકડ કરી અત્યારે ગુજરાત એટીએસ ખાતે એમને લાવવામાં આવેલા છે અને એમની પૂછપરછ ચાલી રહી છે કે આખરે કયા આશયથી અહીંયા આવેલા હતા, અહીંયા કોના કોના સંપર્કમાં હતા અને એનો ઈરાદો શું હતો. આ સમગ્ર મામલે જે છે ગુજરાત પોલીસ વડા જે છે વિકાસ સહાય એ 4 વાગે આખી પત્રકાર પરિષદ યોજશે જેની અંદર તમામ માહિતી જે છે પૂરી પાડશે. બનશે જી ઉદય, જાણકારી સાથે જોડાવા બદલ આભાર.